મહારાષ્ટ્રના રાજગુરુનગરથી સાયકલ લઈને માતાના મઢે દર્શનાર્થે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના મંદિરમાં દર્શન કરવા જતા હોય છે. લોકો ચાલીને કે સાયકલ લઈને તેમજ વિવિધ સંઘો પણ નીકળતા હોય છે અને માતાજીના દર્શન કરવા જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના પુણાના રાજગુરુનગરથી 10 યુવાનો સાયકલ લઈને કચ્છના પ્રખ્યાત માતાના મઢે માં આશાપુરા માતાના દર્શન કરવા માટે તારીખ 2 ઓક્ટોબરના રોજ નીકળેલા માય ભક્તો આજ રોજ ધાંગધ્રા ખાતે આવ્યા હતા અને તે આગળ માતાના મઢ જવા નીકળ્યા હતા. આ માય ભક્તો રાજગુરુનગરથી અંદાજિત 1200 કિલોમીટરનું અંતર સાયકલિંગ કરીને જઈ રહ્યા છે. 8 દિવસમાં 800 કિલોમીટરનું અંતર પૂરું કરીને આજે ધાંગધ્રા આવ્યા હતા. આગામી 4 દિવસમાં તેઓ માતાના મઢ પહોંચી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કચ્છમાં બિરાજમાન માં આશાપુરા માતાજીના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી અનેક જગ્યાએથી ભક્તો જતા હોય છે. તેઓની સુવિધા માટે આખા રસ્તે વિવિધ સ્થળોએ સેવાના કેમ્પો પણ સેવાભાવી લોકો દ્વારા લગાવવામાં આવતા હોય છે, જેમાં પદયાત્રીઓ સહિત યાત્રાળુઓને આરામરૂપ કરવા તેમજ જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે આ માય ભક્તો પ્રથમ વખત સાયકલિંગ કરીને દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ધર્મેશ રબારી, JDSTV, ધાંગધ્રા. જય માતાજી. અમે સૌ પુના રાજગુરુનગરથી નીકળેલા ભાઈઓ છીએ. 10 ભાઈઓ એક સાથે માતાના મઢ સાયકલ યાત્રાથી નીકળેલા છીએ. અમે રાજગુરુનગર એટલે એક માતા આપણા ક્રાંતિવીર રાજગુરુ ભગતસિંહ અને સુખદેવ એમના જે રાજગુરુ હતા એ અમારા ગામના ત્યાં જ એનું જન્મસ્થાન છે અને ત્યાંથી અમે લગભગ માતાના મઢ 1200 કિલોમીટરના આયપાય થાય છે તો અત્યારે 800 કિલોમીટર પૂરા કરીને આગળ માતાજીની કૃપાથી અમારે ક્યાંય તકલીફ નથી પડેલી અને આમ જ અમારી સેવા પણ થતી જાય છે અને માતાજી અમારા